नमस्कार मित्रों, धोरण 12 51 चैप्टर नंबर 4 स्वाध्यायनो दाखला नंबर 5 पेज नंबर 139। लास्ट लेक्चर में मित्रों आपणे त्याग अने त्यागना प्रमाणनो दाखलो कर्यो, एवो ज दाखलो स्वाध्यायनो दाखला नंबर 5 पेज नंबर 139 ऊपर। भागीदारो, ત્રણ ભાગીદારો કોમલ, રૂપા અને કરિશ્મા, ત્રણેયનો જૂનો ભાગ આપણને આપેલો છે 3:2:1, એટલે કે 3/6, 2/6, 1/6। આ 6 કેવી રીતે આવ્યો? તો કે 3, 2, 5, 1, 6 અને ત્રણેયનો સરવાળો 6 એટલે 3/6 આવશે, જેનો નવો ભાગ ભવિષ્યમાં બદલીને આપેલો છે, જે નવો ભાગ થશે 5:3:2 આપેલો છે, એટલે કે 5, 3, 2 એટલે 10, એટલે 3/10 આવશે। દાખલામાં ચોખ્ખટ કરેલી છે ત્યાગનું પ્રમાણ શોધો, ત્યાગનું સૂત્ર મૂકશો, ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ। પહેલા કોમલનો ભાગ મેળવો છો, જેનો જૂનો ભાગ આપેલો છે 3/6 અને નવો ભાગ છે 5/10। ચોકડી ગુણાકાર કરશો મિત્રો, આ પ્રમાણે ગુણાકાર થશે, પહેલા અહીંથી આ પ્રમાણે, એટલે 10 × 3 એટલે 30, 6 × 5 એટલે 30, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 60, 30 − 30 એટલે 0, એટલે કે આ ભાગીદાર છે લાભ પણ નથી મેળવતો, ત્યાગ પણ નથી મેળવતો। બીજો ભાગીદાર છે કૃપા, જેનો જૂનો ભાગ છે 2/6, નવો ભાગ છે 3/10, જેનો ચોકડી ગુણાકાર કરીએ 2 × 10 એટલે 20, 6 × 3 એટલે 18, છેદમાં બંનેનો ગુણાકાર એટલે 60, 20 માંથી 18 બાદ કરશો એટલે આવશે 2। જ્યારે ત્યાગના સૂત્રથી દાખલો ગણો, જો પ્લસમાં જવાબ આવે તો એ ત્યાગ કરે છે એમ સમજો, એટલે કે 2/60 ભાગનો ત્યાગ કૃપા નામનો ભાગીદાર કરે છે। ત્યાર પછી ત્રીજો ભાગીદાર એટલે કરિશ્મા, જેનો જૂનો ભાગ આપેલો છે 1/6 અને નવો ભાગ છે 2/10, જેનો ચોકડી ગુણાકાર કરો એટલે કે 10 × 6 = 12, છેદમાં 60, 2ની બાદબાકી કરતા આવશે −10 માંથી 12 બાદ કરો એટલે −2/60, એટલે કે ત્યાગના સૂત્રથી દાખલો ગણી છે માઇનસમાં જવાબ આવે છે, એનો મતલબ કે ભાગીદાર છે એ લાભ મેળવે છે। મિત્રો અહીંયા જેટલો કોઈ પણ એક ભાગીદાર જેટલો છે એ ત્યાગ કરતો હશે, એટલો જ બીજો ભાગીદાર લાભ મેળવતો હશે। તો મિત્રો આ દાખલો છે આપણો સ્વાધ્યાયનો 5નો, આવો જ દાખલો આપણે છે એ ઉદાહરણ નંબર 1નો આ જ પ્રમાણેનો છે, જે આપણે કરી શકીએ, તમારે જાતે કરવાનો રહેશે। થેન્ક યુ।